हासू के ता कोई नहीं हवा तू ने अने सोरना बरे सोगा वगाड़ 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 मदनिया वगाड़ ए लोट खाई जा कुतिरा पशी बैठी बैठी तापी भला मोने સાલું કર્યું તો હાલ હો એટલે અકબર બાદશાહ ને સભામાં એક ફેર સોરી થઈ ગઈ ને દરબારમાંથી એટલે બિરબલજીને બોલાવ્યો કે આપણે આ સભામાંથી સોરી થઈ અને સોરને તમારે પકડવાના બિરબલ તો હોશિયાર બાણ તે અકબરજીને કહેતો સભામાં જે કાયમ આવે આપણા સભ્યો એને બોલાવો બોલાવે બધાને અને અકબરજી કે તમારી વિધિ ચાલુ કરો બિરબલને કહે તે બિરબલ કે એમ વિધિ કંઈ ચાલુ કરવાની જ ને સોરને તમે દેખો તો અકબર કે હું કંઈ સમજો નહીં સોર હે ને એને જો સોગો બરે તો ઓલે સોર હાસી ઉતો ને એને કહે હારો હા સોગો બરતો છે હરગ્યો છે કાં કાંઈ કાંઈ કરવા માંડ્યો તો કે સોર એટલે બિરબલને આપ્યું ઇનામ અને સોરને આપી સજા બોલો ભાઈ ભાઈ આ પસવાડે દેખાય ને એ અમારી વાડી છે જોવી તો નાથી નથી જોવા લ્યો કે હિસ્ટોરિકલ નથી પાછી ઘડી ઘડી દેખાડે સમજે આ તો પછવાડ છે ત્યાં દેખાડે ના માંડું હું નતો કહેતો યા માંડું એટલે મજૂરીનો ભાવ છે ને શેરી ને 82 રૂપિયા ટણ મજૂરનો ભાવ અને મૂર સબસિડી નથી દેતા મજૂર ડે હે એટલે બોલ એટલે આવું છે અને બાકી તમને ખબર છે ને ખેડમાં કેવી તકલીફો પડે એ તો દૂરદર્શનમાં હમાશા રાત એટલે થોડી ઘણી તકલીફ તો હોય બધા મજૂર માણા હોય જે 83 રૂપિયામાં બિચારું એ આવ્યું હોય તો સવારે 8 વાગે સાંજે 6 વાગ્યા સુધી આપણે કે કરે ઘરના રોટલા લઈને આવે તોય અને કોઈ ઊંસરી બ્રાન્ચમાં કોઈક સાહેબ હોય તો એ બિચારો હલવાણ હોય એ કાંઈ રજા વગર કાંઈ જે ન હોય તો અંગત પ્રસંગો ઘોર્યા કરતા એટલે તાણ બથાઈની પડતી હોય એ તો પડે સમજે આપણે જે પરિસ્થિતિમાં જન્મ લીધો હોય ને ત્યાં આપણે રહેતા શીખી જવું જોઈએ બરાબર ને એક પાણી બહુ હોય ચાર મોહિમ લઈએ તો વધારે તાણ પડે આખો બરડા ઢરાવો તો એક મોહિમ માંડ લેવાય 1.5 કલાક મોટર હાલે સમજે એટલે આ અહીં છે અને હરઠમાં જાવ તો એક ક્ષણા જ વાવવાનો પછી પગ માથે પગ ચડાવવાનું બેહવાનું બધા ખેડૂત છે પણ જેને જેવી અને તાણ પડતી ને એને આવક વધારે અને એ પોતા હાટું બધા કરતા હોય અટણ કે અમે વિડીયો ઉતારીએ તો અમારા હાટું ઉતારીએ હે એ હમણે કીધું તાણ પડે તાણ તો બંધ કર ભાઈ કોણ ને તો ના પડે બેન ખાવ તો આપણે એ વાત કંઈ ભૂખી નથી મરતા ને એવી બધી તકલીફ હોય તો ખજૂરભાઈને કહેવાય ખજૂરભાઈ ટેકો બહુ દે ગરીબ માણસ ખજૂરભાઈને હમણાં બહુ સારો એપિસોડ આવે છે કર એ જાણતા બધી જે તકલીફને રાડ્યું નાખતા ને એને ટેકો દે કોઈ રાડ્યું નાખે કોઈ લે જવાનું નથી અને તમારા પાસે હોય તો કોઈ લે જવાનું નથી સમજ્યા મારું આવું માનવું છે અને હું ખેડૂત મેર્યો હિતાવી પંપ સેટ્યા સમજ્યા આજ ખેતરમાં હિતાવી પંપ સેટ્યા એ કોલી કરે 5 વીઘા ત્યાં હિતાવી પંપમાં એ તો યશ પાણી હારતો યશને ખબર યશ હારતો એ પાણી હારતો હતો ને એટલે હાંજી હિતાવી પંપ બપોરે ખાવા બેઠા ને ત્યારે શાર્જિંગમાં મૂક્યો હતો પંપ તે હવારે વાહો પકડાઈ ગયો હતો પણ પછી વાં ભૂતવળ દાદાને દર્શન ગયા ને તો એ બધું મેટે ગયું સારું થઈ ગયું આ ઉપર વાળાને દયા પણ એમાં અમુકને ભગવાન નથી ગમતા સમજ્યા એ તો બીજું કાં દેખાડે ભાઈ આ જોઈ લે માંડવી યશ માંડવી દેખાડે ચાલ તું કાકા હા આવી માંડવી ભાઈ જોવાની જોડે પીરી રેડ આવે ઘડી ઘડી એટલી આ છે બધું સામાજિક જીવનમાં તમારે જીવવું હોય તો તકલીફ ઉતા સંસારમાં આવો નથી જ ચાલુ થઈ જાય અને મરોતા હું એવી ને એવી રહેવાની છે બાકી મોજ મારીઓ ને હવાણી કરો તો એ તમારા પાસે કોઈ લઈ જવાનું નથી એ તમારે નહીં જીવવું એ તમારે જોવાનું હોય આ વાત આપણો વિષય છે હિસ્ટોરિકલ પ્લેસ દેખાડવાનો
ખોટી લેપ માં ન સડાય તો મેં કાલે માંગડાવાળાના એપિસોડમાં મેં કીધું કે આપણે કાલે હવાણ કરીએ ને, એટલે આજે આપણે હવાણ કરીએ ને હવાણ. બાકી શું જો ખેલ પડ્યા હોય મારા ભેગા બન્યું રહેવાનું પાછું, કે અમીનજી ફટાકા લેતા હોય ને એકમાં બધું કામ કરે ને જઈએ અમી, તા તો એક દી ને એક દી આવે ને એ છે બાપા મારો આવું. હા વાહો દુઃખે જાય હા થાય, એટલે પણ એવું કાં કીણી કહેવા જવું, કાં તો કોઈ દે જાય આવે ટેકો દેવા કાંઈ છે કોઈ એ ને તો રોગ રાડ્યું નાખીએ તો કંઈ ન થાય, એટલે ભાઈ પૂર્યા રહીએ બીજું કાં હોય. હા જો પૂર્યા એવું થયું. ને બીજું છે ને તમે રહેવા દે ને પછી ખબર છે ને મારા હાલો માર પગ હાલો આપણે જ્યાં હિસ્ટોરિકલ પ્લેસ છે ને હિસ્ટોરિકલ પ્લેસ સમજો પીડ્યા હોય. એટલે આ હે ને અમારે બીજું ખેતર આ ભાગ્યું દીધેલ હે, ભાગ્યું એટલે ભાગ્યા પણ કેપેબલ માણું હોય, પણ આ એને પાસે થાય ને ઢોકડું થાય તે વાવે, કાંઈ કુંજુને રખોલા પછી આપણે એ વાંચી ન પુગાય તે આ વાવે પરબદા તો હજુ હાથ બરતી નાખે કમ્પ્લીટ એટલે. અને આ માંડવું સારું સમજ, આ માંડવું આપણે વાડી જોઈ ના કરતા કાંઈ હારે, આમાં છે ને ઘણું થઈ જાય વાંધો નતા આવે, ઓકાત પ્રમાણે ભગવાન દે દઈએ બતાવે સમજે. મારે જો 40,000 કરજો હોય તીરો અંબાણી 400 કરોડ નો છે, માણાને ઓકાત પ્રમાણે બતાવે નહીં ભગવાન દેતો હોય, એટલે કંઈ ઉપાધિ કર્યા જેવું નહીં. બાકી ત્યાં જી આપણી તાગાત વધે ને એ આપણી જવાબદારી વધતી જાય. આવું સ્પાઈડરમેન ફિલ્મનું વાક્ય હોય કે તમારી તાકાત વધે ને તો ભેગી જવાબદારી તમારે વધી હોય, એટલે એ બધું સમજીને આપણે હાલવું જોઈએ એવું છે. ને પર બધા તો અમારે જો બફેડે ગોરલા જોડે હાલો એને મુલાકાત લઈએ, બધા પણ હિસ્ટોરિકલ પડ્યું હોય સાઈડમાં આપણે એ રાખ્યું હોય કરીશું બીજું કાં ના. તો આ જે હું વાત કરતો હતો હિસ્ટોરિક પ્લેસ છે ના આપણે આવ્યા પોરબંદર જિલ્લામાં વિહાવાડા જે અમારું ગામ છે ને એ ગામમાં, અને એ ગામમાંથી રસ્તો જાય વડારા. વડારા અગાઉ આપણે એપિસોડ જોયો વડારા, હાલો વડારા એવો વિડીયો હોય ન જોયો જોજો, એ વડારા ગામ માટેનો છે સ્પેશિયલ. તો એ બે ગામની બોર્ડર ઉપર લગભગ એક ટીંબો કહીએ કે ધાર કહો કે નાનકડો ડુંગર કહો કે એવો આ પાછળ મારે દેખાય ને એ એક હિસ્ટોરિકલ ટીંબો હોય, એટલે અમે એને ઈણાજીઓ કોઠો કહીએ. આની પાસામાં કહ્યું ને તો ઈણાજીઓ કોઠો કહીએ બધા એ આ હે, એટલે આપણે એ જોઈએ અને ન્યાયની બધી વાત કરે હિસ્ટોરિકલ કેવા હાટું હોય. આ મારે પાછળ દેખાય ને એ શીતળા માતાનું મંદિર છે, આપણે અગાઉ જોયું હતું, કોઈ ન જોયું તો વિડીયો હોય આપણા લિસ્ટમાં તે જોજો. શીતળા માતાનું મંદિર છે, પહેલાં માણસનું એટલે હીરી ન નીકળતી, બહુ માણસ મરી જતો, હીરી નીકળે અસબડા જેવું થાય અને આખા શરીરમાં પરું જેવું થઈ જાય આખે, અને માણસ બહુ મરતું એ બીમારી આવતી. હવે તો એને વેક્સિન ના આવે કે એટલે પૂરું થયું, નાનેથી જ બધાને આપી દે, પણ એ ટાઈમમાં શીતળા માતાની માન્યતા કરતા અને ત્યાં નારિયેળ શ્રીફળ મીઠું નમક ને એવું બધું કંઈક માન્યતાઓ પ્રમાણે ઘણું બધું હોય એ આ શીતળા માતા હે ત્યાં માન્યતાઓ કરતા માણસ, અને કેટલા માણસ બસે જતા એટલે શીતળા માતાને બહુ માને. હાથમ નદી માણસ બહુ આવે ને આપણો વિડીયો હાથમનો જ છે લગભગ, જોજો તમે. તો આ ઈણાજીઓ કોઠો હે, અને આ જગ્યાએ મુરુ માણેક 12 વટા કર્યા હતા. મુરુ માણેક એ 12 વટા આ જગ્યામાં કર્યા હતા 12 વર્ષ સુધી. એ આ જગ્યા હે ઈણાજીઓ કોઠો કહે
એ અને અમારા ગામના દાનવીર શ્રી બુડા હતા હતા ને ત્યાં રહેતા મહાન દાનવીર હતા એ કહે કે આગળ ઓલી ત્રાવડી હોય તો ખનીજમાં અને માણ હોય ગોડે ગોડેને પતાવી દીધું ને કે હવે ત્રાવડી હતી કે એક ત્રાવડી ઘરની ફરતા અને એક ત્રાવડી ઘીની ફરતા આવું બધાએ વાતો કરે એ મેં સાંભળી કા એ અમારા ગામના હે બુડા હતા દાનવીર બુડા હતા એ આ ત્રાવડી હે અને એક આ બાજુ હતી ઘરની હતી ને આ બાજુ હોય ઘીની ત્રાવડી ફરતી હજે પણ ઘણી જગ્યાએ ઇતિહાસમાં એના લેખો છે જોવાય તો ચડે જાય ગમે ને એ એટલે આ હિસ્ટોરિકલ વસ્તુ હે ને એ લગભગ બુડા હતા મારા હિસાબે 1265માં થયા હતા એ ટાઈમમાં 1200 ને આસપાસને તેદું બધા થતા આવા હે તો કોઈ થાય નહીં સમજે અને થાય તો ઝીપડી આવે તો ઉપાડ જાય ગણિતમાં થાંપલો પકડાયેલો હોયમાં હોયમાં થતું એટલે એવી પૂરું એ તેદું થેગા અટાણે બાપા 12 વટાણ કાબરા કરી નાખે ઓલા વાહ એવું હોય બાકી તમે આ હો ને તો આ કરો તો વડારા દેખાય હરસદ માતાજી દેખાય વિહાવાણું દેખાય હાથિયાણીથી આંબારાંબા આ બધી વસ્તુ દેખાય અને અટાણે તો આવો ને તો એવું સરસ મજાનું માહોલ હોય કે બધા ખેતર વવાઈ ગયા હોય ને એટલે શિયારી કોર લીલોતરી હોય માણસ કામ કરતા દેખાય પેલા હે ને આ એરિયામાં કુંજ પેલા રહેવાનું બહુ ઓછું હતું આ માણસોને આ એરિયામાં એ તો બધી ખેતરી વાડી થઈ ગઈ પણ પેલા કુંજુનો રેખો લઈને ઓલા ડુકર આવે ને ડુકર લોકો એને બધાએ ફાળો કર્યો ભેગો અને એક ડુકર બેહાડતા તો એ ઓલી જામગરી બંદૂકને હોય લઈને બેહ્યા તો કોઈના ખેતરમાં કુંજુ કે બેહે ને તો એ ભડાકો કરે તો કુંજુ ઉડે જાય સમજે રખોલે બેહાડતા નકર તો આ બધા આવે જ થાય ને કોઈ મોટીમાં કંઈ ન રહેવા દે હવે હા હા પૂરું એટલે એવું છે આ બધી ને અહીં જીણા મોટા ફુવારા પાણી ચાલુ થઈ ગયા એટલે આપણે વહેલા મળવું વેતું કરવું જોઈએ બરાબર પણ આ નવી રાહત હવાણ કરી લઈએ આપણે એવું છે એટલે આવું તો એ હિસ્ટોરિકલ પ્લેસ આજ હવાણ કરવાની હતી એટલે બહુ સેટા નથી ગયા અને કારણે આજ આપણો વ્લોગનો વારો નહીં તો આપણે એક દી મૂકીએ છતાં પણ આજ મેં કહ્યું જા કાલે ક્યું હતું તો આજ આપણે હવાણ કરીએ કાલે ટોપિક એવો હતો ને વીર માંગડાવાળાનો કે આપણે એમાં વશમાં મજાક મસ્તી કરી હારી ન લાગે એક એપિસોડ એક મહાન પ્રેમકથા છે ને એટલે બહુ ધ્યાન રાખવું પડે એવું હે તો કાંક આજ નદી પૂરતું મળે થઈ ગયું તે તો દાયરાને રામ રામ મળે અને હજી તો ભૂલે જાય કાંક ખોટું મળે કોઈ લગાડતું કામ મમ્મી હવાણ કરાવવા જ માગતા હોય તમને કી હવાણ થતી ને કી ન થતી મને ન ખબર પડે કે હું બોલ્યો તો નહીં કંઈ અંતરિયામી મને ખબર પડે ક્યાંક આપણે જીભ મૂકીએ અર્ધા નો જ ગમ્યું રામ જાણે કામ થતું હોય તો મેં ન કહ્યું કે ઇન્દ્રને અપ્સરા લેવાને બેહાડીએ ને તો હું હું એવા હોય એમ એટલે એને એને એમ તો ભૂલે જવાનું આપણે આપણું કામ કરીએ બાકી હે તારે હું કહેતો હતો કે મોજ મારી જો માડે ને કાંઈ હે ને ખોટું ન લગાડીએ કોઈને માણા કર્યા આપણે આપણી રીતે હખીએ ને બસ પાંડણા બધા હાજર નેરીમાં હોય ને તેથી મોટું કંઈ સુખ ને સમજ્યા તો સીતારામ ને રામી રામ હો એ લાકડી વિના નો લોટે જાય તો નક્કી કુતરા કરડે ભલા મોલી